विद्यार्थी मित्रों, मारू नाम है वसावा अमित सिंह मोती सिंह। हूँ प्राथमिक शाला जूना नेतरसूर में भणाव छु। आज आप स्टैंडर्ड 6 यूनिट 4 एक्टिविटी 2 आप जो भणवाना है शीखवाना छे। तो आप आज एक स्टैंडर्ड 6 यूनिट 4 आप एक्टिविटी 2 जो है जेनु नाम है 10 पेरोस स्विंग એટલે કે ચકલીનો હિંચકો। ચાલો આ આપણે વાર્તા છે અને પછી એને ભજવવાની છે તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। ધ સ્પેરોઝ સ્વિંગ ચકલીનો હિંચકો। ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ। એટલે ટાવર ક્લોક આપણે એક્ટિવિટી 1 માં આપણે ચિત્ર આપ્યું છે કે જે ટાવર ક્લોક નગર ઘડિયાળ એ જૂના બજારમાં આવેલી છે અને એ વેરી ઓલ્ડ એટલે ખૂબ જ જૂની છે। ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક રોલ્ડ ધ વન્ડર। એક દિવસે બધા જ ત્રણે ત્રણ કાંટા એક દિવસ ખૂબ ઝઘડ્યા। ધ થીન હેન્ડ શાઉટેડ, જે પતલો કાંટો હતો પતળો કાંટો એટલે કે સેકન્ડ કાંટો શું કહે છે। ધ થીન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ। પતલો જે કાંટો હતો એ ખૂબ મોટેથી બોલ્યો કે હું ખૂબ ફાસ્ટ, હું ખૂબ ઝડપી છું। ધ લોંગ હેન્ડ સ્ક્રીમ બટ આઈ એમ નોટ વેરી સ્લો। જે લાંબો કાંટો હતો એટલે કે જે મિનિટ કાંટો છે એ પણ કહ્યો કે હું પણ કઈ બહુ ધીમો નથી। ધ શોર્ટ હેન્ડ નોડે, નાનો કાંટો કશું બોલ્યા નહીં, માથું હલાવ્યું। ધ થીન હેન્ડ સેડ યુ ઓલ રન આફ્ટર મી, અને જ્યારે પતલા કાંટાએ કહ્યું યુ ઓલ રન આફ્ટર મી, તમે બધા મારી પાછળ દોડો છો, તમે બધા મારા પાછળ મારા કરતા પાછળ દોડો છો। ધ લોંગ હેન્ડ સેડ, ફરીથી જે લાંબો કાંટો હતો એ બોલ્યો નો આઈ હેવ માય ઓન સ્પીડ, ના હું પણ મારી પોતાની ગતિથી જ દોડું છું। ધ શોર્ટ હેન્ડ સાઈડ નથિંગ, ફરી ધ નાનો કાંટાએ કશું બોલ્યો નહીં। ધ થીન હેન્ડ ટિકટોક એન્ડ આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ, નાના પતલો જે કાંટો હતો એક સેકન્ડ કાંટો એણે કહ્યું કે હું વિજ્ઞાનમાં અને રમત ગમતમાં ખૂબ જ ઉપયોગી છું। ધ લોંગ હેન્ડ ટિકટોક, લાંબા કાંટાએ ફરી બોલવાનું ચાલુ કર્યું, ફરી કહ્યું આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, અને લાંબા કાંટાએ પણ કહ્યું કે હું પણ બધા લોકો માટે ખૂબ જ ઉપયોગી છું। નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, હવે જે પતલો કાંટો અને જે લાંબો કાંટો જે ઝઘડતા હતા બોલતા હતા એનાથી થઈને જે નાનો કાંટો હતો ખૂબ ગુસ્સે થઈ ગયો। સ્ટોપ યોર નોઇઝ, તમારો અવાજ બંધ કરો। હી કિક્ડ હાર્ડ, અને તેને સખત લાત મારી, કિક મારી। ધ થીન હેન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન, અને જે પતલો અને જે લાંબો કાંટો હતો એ બંને નીચે પડી ગયા છે। કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ, કાનજીભાઈ આ પહેલા સૌથી પહેલા કાનજીભાઈએ આ ધ્યાનમાં કાનજીભાઈના ધ્યાનમાં ગયું। હી લુક્ડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, અને તેમણે જોયું અને પોતાની કાંડા ઘડિયાળ હતી તેને સેટ કરવા લાગ્યા। હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી, પછી તેમણે જે નગર સમિતિ હોય મ્યુનિસિપાલિટીને તેમણે એમણે માહિતી જાણ કરી। ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, હવે મ્યુનિસિપાલિટીએ તેમને ફરી ડિજિટલ ક્લોકમાં બદલી દીધું। ટાવર ઘડિયાળ જે હતું એની જગ્યાએ ડિજિટલ ક્લોક કર્યું, જે કાંટાવાળી ઘડિયાળ હતી એની જગ્યાએ જે તમે આપણે કેલ્ક્યુલેટરમાં જોઈએ છીએ બસ એ રીતે। બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, ત્યાર પછી પણ પછી આ ચકલી એ ચીફ ઓફિસર, મ્યુનિસિપાલિટીના ચીફ ઓફિસર છે તેમની પાસે ગઈ। ઇટ કમ્પ્લેન, તેણે ફરિયાદ કરી, વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં, વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે, હવે હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ। ઓકે વિદ્યાર્થી,
તમે વિદ્યાર્થી મિત્રો, તમે આપણે આપણે આ વાર્તા સાંભળી, વાંચી અને સમજ્યા. હવે એ જ એક્ટિવિટી, એ વાર્તાના આધારે હવે તમારે એક્ટિવિટી 3 જે વાર્તાના આધારે જોડકા જોડવાના છે એ તમે જોડી નાખશો.